કેમ છો? તો આજે હું લઈને આવ્યો છું શું જબરદસ્ત સ્ટેટસ વિડિયો એડિટિંગ ટ્યુટોરિયલ, જેમાં તમને ટેક્સ એકદમ જબરદસ્ત લાગે છે અને ફોટો પણ ફ્રેમ જોવા લાગે છે. જો તમારે આવું સ્ટેટસ એડિટિંગ કરવું હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવો અને ચેનલ પર નવા તો ચેનલને કરી લો સબસ્ક્રાઈબ અને બાજુમાં પહેલાં બે લાઇકને પણ દબાવી દેજો. અને જો ડેમો વિડીયો પસંદ આવ્યો તો ડેમો વિડીયો માટે એક લાઇક કરો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયો બનાવવા તમારે આવી જવાનું છે અલર્ટ મોશનમાં, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન આપી દીધી છે. તમારે તેથી તેને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા પછી તમે ઓપન કરશો ત્યારે તમારો ઇન્ટરફેસ આવો છે. પછી તમારે નાખે દેખાય તમને પ્લસ, તમારે આ પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરીને તમારે આવી જવાનું છે. છેલ્લે અહીંયા આવી જવાનું છે, બોક્સ પર ક્લિક કરવાનું છે. તમારે અહીંયા કરવાનું 10:80 30 ફ્રેમેટ બ્લેક સ્ક્રીન તમારે ફિટ પછી તમારે ક્લિક કરી દેવાનું છે. હવે તમારે ફોટો લેવાનો છે, તો ફોટો લેવા માટે તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. દેખાતો પ્લસ, આ પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરીને તમારે આવવાનું છે મીડિયા પર. મીડિયા પર આવીને તમારે અહીંયા તમારું ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે. તમારે જે ફોલ્ડર હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો મારો ફોટો તો આવ્યો છે, પહેલાં જે ફોલ્ડરમાંથી ફોટો લઈ લો છો. તો મેં ફોટો લઈ લીધો છે. ફોટો લીધા પછી તમારે શું કરવાનું છે, સોંગ લેવાનું છે, ઓડિયો સોંગ તેને લેવા માટે તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક તમે અહીંયાથી તમારું સોંગ લઈ શકો છો. ઓડિયોમાંથી જોઈ લઈએ, અહીંયાથી ઓડિયોમાં તમારું ગમે તે સોંગ હોય તમે મનપસંદ તમારે લઈ શકો છો. હું અહીંયાથી સોંગ લઈ લઉં છું. તો આ સોંગ મેં સોંગ લઈ લીધું છે. સોંગ લીધા પછી તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે. આવવાનું તમારે છેલ્લા છેલ્લા જવાનું સાથે રીતે કરીને તમારે આના તેને ફોટાને ત્યાં સુધી ખેંચી લેવાનું છે. આટલું કર્યા પછી તમારે લેવાનું છે પીએનજી. તો પીએનજી લેવા માટે તમારે લઈ શકાય પ્લસ, તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. આવવાનું છે મીડિયા પર અને પીએનજીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી દેશે. તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. તો અહીંયાથી હું ફોલ્ડર લઉં છું, જે ફોલ્ડરમાં મારી પીએનજી હોય તે ફોલ્ડર. તો મારી પીએનજી છે ડાઉનલોડમાં છે, ડાઉનલોડમાંથી હું લઈ લઉં છું પહેલાં પીએનજી. તો પીએનજી આવી રહી, પીએનજી લીધા પછી દેખાતો તમને થ્રી ડોટ, અહીંયા તમારે થ્રી ડોટ પર તમારે ક્લિક કરવું છે અને કારણ તમારે ફિલ એન્ડ કમ્પોઝિંગ એરિયા. આટલું કરવા તમારે પીએનજી પર ક્લિક કરીને તમારે તમારે છેલ્લા છેલ્લા આવ્યા તમારે એને પણ ત્યાં સુધી તમારે તેને ખેંચી લેવાનું છે. આટલું કરવા તમારે આવવાનું છે. હજી એક પીએનજી લેવાનું છે, તમારે ટેક્સ પીએનજી તમારે લેવાનું છે. એના માટે તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. આવવાનું છે મીડિયા ઉપર, આની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમારે અહીંયાથી ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે અને તમારે આવવાનું છે પિક્સ લેબમાં છે. તો પિક્સ લેબ પર ક્લિક કરું છું, મેં ત્યાં બનાવી દીધી એટલે આવી પીએનજી. તો પીએનજી લીધા પછી તમારે આવવાનું છે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં. અહીંયા પછી તમે પીએનજી નેતા લેવાનું, જો તમારે રીતે નેતા લેવાનું છે પીએનજીને, જો તમારે નેતા લેવાનું છે આટલે સુધી રાખું છું હું પીએનજીને. તમારે જ્યાં રાખી તમે રાખી શકો છો, હું આટલું સુધી રાખું છું. પછી દેખાય તમને બાજુમાં આ બોક્સ, તમારે બોક્સ પર ક્લિક કરવાનું છે અને થોડું મોટું કરી લેવાનું છે. આવી રીતના આટલું થઈ જાય પછી તમારે પીએનજી પર ક્લિક કરવાનું છે. આવવાનું છે બોલ રેન શેડો ઉપર. અહીંયા પછી તમારે દેખાતી તેના શેડો, તમારે શેડો પર ક્લિક કરવાનું છે અને આને કરી લેવાનું છે ઇનેબલ. જો તમારે એને કરવાનું છે ઇનેબલ, તમે આટલું કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આટલું થઈ જાય પછી તમારે પીએનજી પર ક્લિક કરવાનું. તમારે જતો જતો રહેવાનું છેલ્લા છેલ્લા પછી તમારે આને તમે ત્યાં સુધી તેને ખેંચી લેવાનું છે. હવે તમારે ટેક્સ્ટ લખવાનું છે લાયરિક્સ. તમારે એ લખવા માટે તમારે પહેલાં સોંગને સાંભળવાનું છે. તો મારા સોંગની પહેલી લાઈન આવે છે, જે દાયને જુદી થઈ. તો તમારે એ લાઈન લખી લેવાની છે. તો એના માટે તમારે પહેલાં જે ગુજરાતી ફોન્ટ છે તમારે એ શો કરવી હોય તો તમારે યુનિકોર્નની જરૂર પડશે. તો એ યુનિકોર્ન નંબર તમારે મેં ડિસ્ક્રિપ્શન એક વેબસાઇટની લિંક આપી છે, તમારે એ વેબસાઇટ પર ક્લિક કરવાનું છે. તમે જે રીતના વેબસાઇટ પર ક્લિક કરશો તમે જતા રહેશો ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં. હવે તમારે ક્રોમ બ્રાઉઝરમાં શું કરવાનું છે તમને હવે ક્રોમ બ્રાઉઝરમાં જઈને બતાવી દઉં. તો ચાલો હવે ક્રોમ બ્રાઉઝરમાં જઈને આપણે આગળની પ્રોસેસ જોઈએ. તમે આવી રીતના જશો ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં, વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તો ઉપર દેખાય તમને થ્રી ડોટ, અહીંયા દેખાય તમને થ્રી ડોટ. આ થ્રી ડોટ પર તમારે ક્લિક કરવાનું છે. નેચાવાનું છે, દેખાય તમને ડેસ્ક ઓફ સાઇટ. તમારે તેને ઇનેબલ કરી લેવાનું છે. ઇનેબલ કર્યા પછી તમારે ચાલુ ઇન્ટરફેસ આવશે. પછી તમારે ઝૂમ કરવાનું છે, દેખાય છે અહીંયા આ એરો, આ લાલ એરો તમને દેખાય, આ એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને તમે દેખાય નેચર કેપ 127 તમારે અને સિલેક્ટ કરવાનું છે. આટલું કર્યા તમારે બાજુમાં આવવાનું છે, અહીંયા દેખાય છે સ્ટાર્ટ ટાઈપિંગ. તમારે અહીંયા લખવાનું તમારે જે તમારા સોંગની પહેલી લાઈન આવતી હતી ઓડિયોની, તમારે તે લખવાની છે. મારી પહેલી લાઈન આવે છે અહીંયા, હું લખી લઉં છું. આટલું લખ્યા પછી તમારે દેખાય છે બાજુમાં આ દેખાય આ એરો, પહેલો એરો તમારે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે જો અહીંયા અંગ્રેજીમાં આવી જશે યુનિકોડ, અને તમારે કોપી કરવાનું છે. જો એના પર ક્લિક કરી રાખવાનું છે, તમારે આવી રીતે એના પર ક્લિક કરી રાખવાનું. જો થોડું ઝૂમ કરી લઉં છું, ક્લિક કરી રાખવાનું છે. આવી રીતે તમારે કોપી કરવાનું છે. દેખાય કોપી, કોપી કર્યા પછી તમારે અલર્ટ મોશન આવવાનું છે. અલર્ટ મોશનમાં આપણે તમારે નેક્સ્ટ દેખાય તમને પ્લસ, તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. આવવાનું છે તમારે ટેક્સ પર. તમારે ટેક્સ પર ક્લિક કરવાનું, તમે જે ત્યાંથી કોપી કરે તમારે ત્યાં અહીંયા કરી લેવાનું. તમારે રીતના પેસ્ટ, જો પેસ્ટ કરી લેવાનું છે. પેસ્ટ કર્યા પછી દેખાય ઉપર તમને પાંચ લાઈન, તમને બાજુ દેખાય તમારી પાંચ લાઈન પર તમારે એકવાર ક્લિક કરવાનું છે. આવવાનું તમારે ઓ બટન રેગ્યુલર પર. અહીંયા પછી તમારે લઈ લેવાનું છે આ ફોન્ટ કેપ 046. તો ફોન્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શન આપી દીધી છે, તમારે તેથી તેને ડાઉનલોડ કરી લેવાનું છે. અને જો તમને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા અને અલર્ટ મોશન એડ કરતા ના આવડે એનું પણ એક વિડીયો બનાવી રાખ્યું છે, તમારે તે વિડીયો જોઈ લેવાનું છે. એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહે છે. હવે તમારે ઉપર દેખાય તમને 18 ફિટિંગ, તમારે 18 ફિટિંગ પર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે એને કરવાનું તમારે જોડો 32 કરવાનું છે. હવે તમારે દેખાય બાજુમાં કલર
તમારે કલર પર ક્લિક કરવાનું છે અને આને કરવાનું તમારે કાળો કલર દેખાય તમને કાળો કલર તમારે કાળો કલર કરી લેવાનું છે તમારે આને થોડું આવી રીતના એલાઈન કરી લેવાનું છે તમારે ડન ડન કર્યા પછી તમારે આવવાનું છે બોર્ડર એન્ડ શેડો પર દેખાય તમને બોર્ડર એન્ડ શેડો અહીંયા પર તમારે આવવાનું છે ટીધાન પર શેડો પર અહીંયા પર તમારે શેડોને કરવાનું છે ઇનેબલ અહીંયાથી ઇનેબલ કરવાનું છે અને એની સાઇઝ છે તમારે સાઇઝને કરી લેવાનું તમારે ઝીરો આટલું કર્યા પછી તમારે આવવાનું છે અહીંયાથી બેક આવી જવાનું છે તમારે જીરો બેક હવે તમારે ટેક્સ્ટ ટાઈમિંગ જોઈને તમારે ટેક્સ્ટ કરી સુવિધા છે તમારે ટેક્સ્ટ ટાઈમિંગ જોઈ લેવાનું છે તો હું યાર ટેક્સ્ટ ટાઈમિંગ જોઈ લઉં છું તમારે ટેક્સ્ટ આટલા સુવિધા છે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે આવવાનું છે આ આના ઉપર અને એને ત્યાં સુધી તમારે તેને ખેંચી લેવાનું છે આટલું કર્યા પછી તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે આવવાનું છે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં અહીંયા પછી ટેક્સ્ટ તમે નેચર લેવાનું જોઈએ તમે નેચર લઈ લેવાનું ટેક્સ્ટની તમારે જે રાખશો તમે રાખી શકો છો હું અહીંયા આટલું સુધી રાખું છું આટલા રાખ્યા પછી તમારે શું કરવાનું છે એનિમેશન આપવાનું છે તો એનિમેશન આપવા માટે તમારે શું કરવાનું છે તમારે આની ટેક્સ્ટની વચ્ચે આવી જવાનું તમે ટેક્સ્ટની વચ્ચે જ તો યાર ટેક્સ્ટની વચ્ચે આવી જશું જો આટલે સુધી અને તમારે અહીંયા કરવાનું તમારે પ્લસ તમારા દેખાતો પ્લસ તમારે પ્લસ કરવાનું છે પ્લસ કર્યા પછી તમારે આવી જવાનું ટેક્સ્ટની પહેલાં આવવાનું છે પહેલાં આવ્યા તમારે અહીંયા પ્લસ કરવાનું છે પ્લસ કર્યા પછી તમારે ટેક્સ્ટને તમારે આવી રીતના બાજુમાં લેવાનું છે જોઈ લે આવી રીતના સ્વાઇપ કરીને બાજુમાં લઈ લેવાનું છે તમારે જે રીતના હું તમારી રીતના બાજુમાં લઈ લેવાનું છે તમારે આટલી બધું આટલું સુધી લેવાનું છે આટલું સુધી ત્યાં પછી તમારે શું કરવાનું છે ભાઈ હવે તમારે અહીંયા આપી દેવાનું છે કરવા પછી તમારે આ દેખાય કરવા લાઈન પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે આને આ રીતે ઉપર લેવાનું છે આને પણ તમારે ઉપર લઈ લેવાનું છે આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે ભાઈ હવે તમારે આના તમારે બેક આવવાનું છે બેક આવ્યા પછી તમારે આવી જવાનું છે રોટેશન રાઉન્ડ પર ગોલ રાઉન્ડ પર આવવાનું છે તમારે અને અહીંયા પણ તમારે કરવાનું છે વચ્ચે આવીને ટેક્સની વચ્ચે આવી જવાનું છે જે પહેલાં પર સ્કિલ લાગ્યો ત્યાં ત્યાં તમારે પ્લસ કરવાનું છે અહીંયા પ્લસ કરીને તમારે આવી જવાનું ટેક્સની પહેલાં પછી અહીંયા તમારે પ્લસ કરવાનું છે અને તમારે અહીંયા કરવાનું છે માઇનસમાં 10 જો તમારે માઇનસમાં 10 કરી લેવાનું છે જે રીતના હું કરું છું એ રીતના તો આટલા કરવાનું છે હવે તમારે શું કરવાનું છે તમારે આ ઝૂમ પર જતો ત્રીજા ઓપ્શન પર અને અહીંયા પછી તમારે ટેક્સની વચ્ચે આવી જવાનું છે અહીંયા પછી તમારે કરવાનું છે પ્લસ કરીને તમે જતો ટેક્સની છેલ્લી સાઈડ આવી જવાનું છે આબી સાઈડ અને અહીંયા કરવાનું છે પ્લસ તમારે આને કરી લેવાનું છે નાનું જોઈએ તમારે રીતે નાનું કરી લેવાનું છે તમારે તમે રાખી લેવાનું છે અને સારા તીર રાખ્યા પછી તમારે વચ્ચે આવું છે તમારે આપવાનું છે અમારે કર્વ તો અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે અને તમારે આને નેચર લેવાનું છે નેચર અને આને પણ તમારે નેચર લઈ લેવાનું છે આટલું કરશે તમે એનિમેશન બનીને કમ્પ્લીટ થઈ ગયું છે એનિમેશન આવી રીતના આવશે અને આવી રીતના ધ્રુવ એનિમેશન ઓકે થઈ ગયું છે હવે તમારે આપવાનું છે આમાં ઇફેક્ટ તો ઇફેક્ટ આમાં તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે આવવાનું છે ઇફેક્ટ પર ઇફેક્ટ પ્રમાણે તમારે આપવાનું છે એડ ઇફેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કર્યા પછી તમારે આવવાનું છે પ્રોડ્યુસરમાં પ્રોડ્યુસર પર આવી જવાનું છે તમારે અહીંયા કરવાનું છે રિબનને સિલેક્ટ કરવાનું છે અને કર્યા પછી તમારે આવવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ પર પ્લસ કરી દેવાનું છે આટલું કર્યા પછી તમારે હવે તમારે દેખાશે મેગ્નિટ્યુડ તમારે આ મેગ્નિટ્યુડને કરી લેવાનું તમારે 760 જો તમારે રીતના કરવાનું 760 0.760 તમારે કરી લેવાનું છે મેગ્નિટ્યુડને જે રીતના હું કરું તમારી રીતના કરવાનું છે તમારે આગળ લેતું રહેવાનું છે આટલું કરવા દેખાય છે ફ્રેકવન્સી તમારે ફ્રેકવન્સી કરવાનું તમારે 3.60 જો તમે એ રીતના 3.60 કરવાનું જો જે રીતના હું કરું છું એ રીતના તમે આટલું કરો છો આટલું કરવા નેચાવાનું દેખાય છે વાઇટ તમારે જો તમારે 200 તમારે પૂરેપૂરા તો નહીં કરી લેવાનું તમારે 5000 કરી લેવાનું પૂરા તો 1000 તમારે 5000 તમારે કરી લેવાનું છે પૂરેપૂરા વાઇટ 5000 થઈ જાય પછી તમારે આવવાનું નેચા દેખાતો ફેસ તમારે ફેસ પર ક્લિક કરવાનું છે એ તમારે પહેલાં કરવાનું છે તમારે પહેલાં આવી જવાનું ટેક્સની પહેલાં જોઈ રહ્યા ટેક્સની પહેલાં આવી જવાનું છે પહેલાં આવ્યા તમારે કહી લેવાનું છે પ્લસ કર્યા પછી જોતા તમારે ટેક્સની છેલ્લા આવી જવાનું આના પર ક્લિક કરીને તમે જોતા તમારે છેલ્લા આવ્યા તમારે અહીંયા કહી લેવાનું તમારે પ્લસ કરીને તમારે ફેસને કરવાનું છે 2.60 જો તમારે રીતના 2.60 કરવાનું જે રીતના હું કહ્યું તેને 2.60 કહી લેવાનું તમારે આટલું કરવા નેચર નેચર કરતા ઓફસેટને કરવાનું તમારે 0.100 જો તમારે 0.100 કરવાના છે જે રીતના હું કહું તમારે 0.100 આટલું કરે નેચર નેચર દેખાય તમને કલર તમારે આ કલર પર ક્લિક કરવાનું છે કલર પર ક્લિક કરી તમારે પહેલાં અહીંયા લેવાનું છે આવો કલર લીધો લેવાનું તમારે આ કલર લીધા પછી તમે ગમે તે કલર લઈ શકો છો પણ હું આ કલર લઉં છું તમારે આ બોક્સ પર ક્લિક કરવાનું છે અને તમારે આને ઉપર લેવાનું છે ઉપર આટલું કે નેચર નેચર દેખાય તમને ઓફ સ્મૂથિંગ તમારે સ્મૂથિંગને કહી લેવાનું તમારે પૂરેપૂરી એક કહી રહ્યો છે એક નેચર નેચર દેખાય તમને બીજો કલર તમારે બીજા કલર પર તમારે ક્લિક કરવાનું છે એ ક્લિક કરી તમારે આ કલર લેવાનું તમારે આ કલર તમારે લઈ લેવાનું છે અને આ કલર લીધા પછી તમારે દેખાય છે બાજુમાં આ બોક્સ તમારે આ બોક્સ પર ક્લિક કરવાનું છે અને તમે આને ઉપર રીતના લઈ લેવાનું છે આટલું કહેવાય નેચર નેચર દેખાય તમને ટિન્ટ કલર તમારે એને પૂરેપૂરું કહી લેવાનું ટિન્ટ કલરને આવી રીતના પૂરેપૂરું આટલું કરશો તમારા ઇફેક્ટ કમ્પ્લીટ થઈ જશે જો ઇફેક્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે આબી જો તમારે આવી રીતના ઇફેક્ટ લાગી જશે હવે તમારે શું કરવાનું છે હવે જો તમારે એક ઇફેક્ટ આપવાનું છે એના માટે તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરી તમારે આવવાનું છે બ્લર પર
બ્લર પર ક્લિક કરીને તમારે આવવાનું છે, દેખાય છે મોશન બ્લર તમારે સિલેક્ટ કરવાનું છે અને એને કારણે તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. આટલું જ કરવાનું છે, આટલું કરશો તો તમારી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જાય, જોઈએ એનિમેશન બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમારે લખવાનું છે આગળની લાઈન, તો આગળની લાઈન લખવાનું તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તમે આના પર તમારે ક્લિક કરી લેવાનું છે અને તમારે કરવાનું છે આ બોક્સ પર ક્લિક અને તમારે કરી લેવાનું છે અને કોપીલાર. કોપીલાર કર્યા પછી ફરી તમારે બોક્સ પર ક્લિક કરવાનું છે અને તમારે આને કરવાનું તમારે પેસ્ટ લાયર, જો તમારે આ રીતે પેસ્ટ લાયર કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, જે પેસ્ટ લાયર કરે તમારે તેના પર ક્લિક કરવાનું છે અને આવવાનું છે તમારે એડિટ ટેક્સ પર અને તમારે જે અહીંયા હોય ત્યાં તમારે અહીંથી કાઢી નાખવાનું છે, તમારે કાઢી નાખવાનું છે અહીંયાથી. હવે તમારે શું કરવાનું છે, અહીંયા જે લાઈન આવતી હોય તમારે એનો યુનિકોડ લાવવાનો છે. તો યુનિકોડ લાવવા માટે મેં પહેલાં પ્રોસેસ બતાવી કે ડિસ્ક્રિપ્શન લિંક આપી છે વેબસાઇટની, તમારે વેબસાઇટ પર ક્લિક કરવાનું છે અને તમને તમારે જતા રહેશે ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં, તમારે ત્યાં બતાવી દીધી છે પ્રોસેસ તમારે એવી રીતે તમારે કરી લેવાનું છે. કોડ તમે કોપી કર્યો તમારે તેને તમારે અહીંયા કરી લેવાનું તમારે રીતના પેસ્ટ. આટલું કર્યા પછી તમારે કરી લેવાનું છે ડન. ડન કર્યા પછી તમારે જોઈને ટાઈમિંગ બીજી ટાઈમિંગ તમારે કેટલો સુધી છે તો હું જોઈ લઉં છું. પહેલાં સોંગ પ્લે કરું છું, આટલું સુધી છે. તો તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે, આવવાનું છે ટાઈમર પર. ટાઈમર પર ક્લિક કરી તમે આના તમારે ત્યાંથી તેને કટ કરી લેવાનું, જુલાઈના તમારે કટ કરી લેવાનું છે. અને જો તમારે વધારે રહેતી હોય તમારે થોડા આગળ આવવાનું છે અને તમારે આના તમારે ત્યાંથી ખેંચી લેવાનું છે. પણ મારી આટલું સુધી છે તો હું આટલું સુધી રાખું છું. હવે તમારે શું કરવાનું, તમારે જેટલી આગળ લાઈન વધી તમારે આગળની જેટલી પણ લાઈન વધી તમારે બધી લાઈન તમારે આવી રીતે તમારે લખી લેવાની છે. એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે. આવવાનું તમારી ઇફેક્ટ પર, ઇફેક્ટ પર તમારે આવી જવાનું છે. એડ ઇફેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરી તમારે નેતાવાનું છે પ્રોડ્યુસર પર આવવાનું છે. પ્રોડ્યુસર પર અહીંયા પર તમારે દેખાય સિમ્પલ સ્ટાર્ટ ફેડ તમારે તમારે ક્લિક કરવાનું છે અને તમારે કરવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, શું કરવાનું છે આવવાનું છે તમારે વાયપર. વાયપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરી તમારે દેખાય છે પ્લસ, તમારે પ્લસ પર ક્લિક કરવાનું. જતો તમારે છેલ્લા આના પર તમારે ક્લિક કરીને જતો તમારે છેલ્લા, છેલ્લા પર તમારે કરવાનું છે આ પ્લસ અને તમારે આને કરી લેવાનું તમારે 500, પૂરેપૂરા 500 કરી લેવાનું તમારે. જોઈ લેવા જઈ હું કહું તમારે તેમને પૂરેપૂરા 500 કરી લેવાનું છે. જોઈ જોઈ લો 500 થઈ ગયા છે. આટલું આટલું કરી લેવાનું તમારે. આટલું કરશો તમારી ઇફેક્ટ અંદર જે એનિમેશન છે તમારે તે લાગી જશે. હવે તમે આટલું કરશો તો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો માટે એક લાઈક કરજો અને ચેનલ પર નવા તો ચેનલને કરી લો સબસ્ક્રાઈબ. તો ચાલો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય.